નમસ્કાર, હું છું રિયા અને આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. હવે જોઈશું મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લાના ચાર તાલુકામાં કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થીઓને આપવાની સાયકલ વિતરણના અભાવે દૂર ખાઈ રહી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર જારી કરી બીઆરસી કોઓર્ડિનેટરને કારણ રજૂ કરવા સૂચના અપાઈ. ગુજરાત હાઈકોર્ટે પ્રદૂષણ અંગે કરેલ ટકોર બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની અગત્યની બેઠક. હાઈકોર્ટના આદેશનું ચુસ્તપણે પાલન કરવા ચર્ચા વિચારણા કરાઈ. સોમવારના રોજ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું. અંગ દજાડતી ગરમીનો અનુભવ. અંકલેશ્વરમાં શ્વાનનો આતંક. પ્રતિન ચોકડી વિસ્તારમાં 5 ઈસમોને બચકા ભરી ઘાયલ કર્યા. નર્મદા જિલ્લાના દેવમોગરા ગામે પાંડોરી માતાના મંદિરની આસપાસની સ્થાનિકોની દુકાનો હટાવી લેવા તંત્રએ નોટિસ પર કાઢતા વિરોધ. સરકાર દ્વારા હિન્દુ દેવસ્થાન કમિટીમાં મંદિરનો સમાવેશ કરાતા ₹8 કરોડના ખર્ચે વિકાસના કામો કરાશે. કલેક્ટર અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર દલીલ. ભરૂચ જિલ્લાના ચાર તાલુકામાં કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થીઓને આપવાની સાયકલ વિતરણના અભાવે ધૂળ ખાઈ રહી છે. અંદાજિત 220 લાભાર્થીઓને સાયકલ ન મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરી જવાબ આપવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ જે દૂરથી અભ્યાસ કરવા શાળાએ આવતી હોય તેમને શાળાએ આવવા જવા માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન સાયકલનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ અધિકારીઓના ગેરવહીવટના કારણે ભરૂચ જિલ્લામાં આ સાયકલો વિતરણના અભાવે દૂર ખાઈ રહી છે. ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર, ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં અંદાજિત 220 લાભાર્થીઓએ આ સાયકલ મળી નથી અને સાયકલો દૂર ખાઈ રહી છે. આ સમગ્ર બાબત ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના ધ્યાને આવતા તેઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બીઆરસી કોઓર્ડિનેટરો પાસે સાયકલનું વિતરણ ન થવા અંગેનું કારણ સહિતની વિગતો મંગાવવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે પાછળના વર્ષોમાં શિક્ષણ વિભાગ દ્વારા મંગાવવામાં આવેલ સાયકલોનો જથ્થો મોડો આવતા સમાજના કયા વિભાગ દ્વારા સાયકલનું વિતરણ કરી દેવાયું હતું, માટે આ સાયકલ વિતરણના અભાવે એમ જ પડી રહી છે. સાયકલો આવતા થોડું મોડું થયું હતું, એ પહેલાં સમાજ કલ્યાણ બક્ષીપંચ મારફતે પણ એમના ખાતા તરફથી અમુક વિદ્યાર્થીનીઓને સાયકલો આપી હતી. એટલે આ સાયકલનું વિતરણ ન થાય, ડુપ્લિકેશન ન થાય, સમાજ કલ્યાણ શાખાએ પણ આપી અને શિક્ષણ વિભાગની પણ આવી, ડબલ થઈ. એટલે આવી ડુપ્લિકેશન ન થાય એટલે જે જે બાળકોને સમાજ કલ્યાણ ખાતા તરફથી સાયકલ મળી હતી એને આ શિક્ષણ વિભાગની સાયકલનું વિતરણ ન કર્યું અને એ સાયકલો બચત રહેવા પામી છે. અને આ પ્રશ્ન આમ તો બહુ ધ્યાનમાં નહોતો પણ અન્ય જિલ્લાની અંદર ક્યાંક થોડો મોટો પ્રશ્ન હતો અને એના કારણે આખા રાજ્યની અંદર તપાસ થઈ છે. આ તપાસ નિમી છે અને ક્યાં કેટલી સાયકલો જમા પડી છે એની માહિતી લઈ અને આવતા વર્ષે કદાચ એનું વિતરણ કરી આપવામાં આવે. અત્રે મહત્વપૂર્ણ છે કે સાયકલ વિતરણમાં ગેરવહીવટના કિસ્સા રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પ્રકાશમાં આવતા સરકાર દ્વારા ગાંધીનગરના અધિકારીઓની તપાસ કમિટી નિમવામાં આવી છે. ત્યારે આ કમિટી આગામી તારીખ 16મી મેના રોજ ભરૂચમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કરશે. સોમવારના રોજ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાતા અંગ દજાડતી ગરમીનો અનુભવ થયો હતો. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દજાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે સોમવારના રોજ પણ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાતા અંગ દજાડતી ગરમીનો અનુભવ થયો હતો. ભરૂચમાં પવનનું જોર ઘટતા તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે, જેની અસર આવનારા દિવસોમાં પણ જોવા મળશે. નર્મદા જિલ્લાના દેવમોગરા ગામે પાંડોરી માતાના મંદિરની આસપાસથી સ્થાનિકોની દુકાનો હટાવી લેતા તંત્રએ નોટિસ ફટકારતા વિરોધ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામ આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાજી મંદિર આવેલું છે અને દર વર્ષે શિવરાત્રિએ આ મંદિરે ભાતીગળ મેળો ભરાય છે અને જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આ મંદિરને સરકાર દ્વારા હિન્દુ દેવસ્થાન કમિટીમાં સમાવેશ કરી દેવમોગરા ગામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે 8 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને આ જગ્યાએ મોટી ધર્મશાળા, પાકી દુકાનો અને રસ્તા બનાવવા માટે સર્વે હાથ ધરી કામગીરીની શરૂઆત કરી અને જે ગ્રામજનો છે જેમની સરકારી જમીનમાં દુકાનો આવેલી છે, જે આ ધર્મશાળા બનાવવા માટે અડચણરૂપ થતા સાગબારા મામલતદાર દ્વારા દુકાનો હટાવી દેવાની નોટિસ ફટકારી હતી. ગ્રામજનો નોટિસ મળતા રોષે ભરાયા હતા અને નર્મદા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા 600થી વધુ લોકોએ રાજપીપળા શહેરના જિલ્લા પંચાયતથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી અને ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર અને ગ્રામજનો વચ્ચે ભારે દલીલો ચાલી હતી,
જો કે જિલ્લા કલેક્ટરે સરકારના કામોમાં અડચણ ન કરવી એવી વાત કરતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને દલીલ બાદ જિલ્લા સેવા સદનના ઓટલા પર બેસી રહ્યા હતા, પરંતુ પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. એ રજૂઆતના આધારે અમે કોર્ટમાં પણ જઈશું, જો સરકાર નહીં ઝૂકે તો. દુકાનદારોને પોતપોતાની જગ્યા માપી આપવી જોઈએ અને ત્યાંથી ખસેડવું નહીં જોઈએ, એ મુખ્ય માંગ છે. અને બીજી વસ્તીને, આદિવાસી સિવાયની કોઈ વસ્તીને ત્યાં અમે ઘૂસવા નહીં દઈએ. નહીં કરીશું તો આવતી 28 તારીખથી કલેક્ટર ઓફિસે અહીંયા ધરણા કરીશું બધા અને અમારા લોકોનો હક મેળવીને રહીશું. અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં એક હડકાયા શ્વાને 5 જેટલા ઈસમોને બચકા ભરતા નાસભાગ મચી જવા પામી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રતિન ચોકડી પાસે એક શ્વાન હડકાયું થયું છે. આ હડકાયું શ્વાન પ્રતિન ચોકડી પર 5-6 જેટલા શ્રમજીવીઓને બચકા ભરતા નાસભાગ મચી જવા પામી છે. આ ઘટનાના પગલે પ્રતિન ચોકડી પર ગભરાટનું વાતાવરણ ફેલાયું છે. ઈજાગ્રસ્ત શ્રમજીવીઓને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ગુજરાત હાઈકોર્ટે પ્રદૂષણ અંગે કરેલ ટકોર બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની અગત્યની બેઠક યોજાઈ. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રાણઘાતક પ્રદૂષણ બાબતે ગુજરાત હાઈકોર્ટ જીપીસીબી સહિતની સંસ્થાઓને ઝાટકણી કાઢી વચગાળાના કેટલાક હુકમો કર્યા છે. હાઈકોર્ટના આદેશનું ચુસ્તપણે પાલન થાય એ હેતુથી અંકલેશ્વર ઔદ્યોગ મંડળ દ્વારા આજરોજ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને હાઈકોર્ટના આદેશનું કેવી રીતે પાલન કરી શકાય એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના નિનાઈ ધોધમાં ડૂબી જતા મૃત્યુ પામેલ અંકલેશ્વરના 3 યુવાનોની આત્માની શાંતિ માટે સ્થાનિકો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું. અંકલેશ્વરના ભડકોદરા વિસ્તારમાં આવેલ પટેલ પાર્ક સોસાયટીના 3 યુવાનોના નર્મદા જિલ્લાના નિનાઈ ધોધમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા, જેઓના આત્માની શાંતિ માટે ગતરોજ સ્થાનિકો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો મીણબત્તી લઈ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને મૃતક યુવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની ગ્રાન્ટમાંથી રૂપિયા 4 લાખની વધુના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ કરાયું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં વેજલપુર પારસીવાર દલાલ સ્ટ્રીટથી તરતી મસ્જિદ સુધીનો માર્ગ બિસ્માર હોય આ અંગે સ્થાનિકોએ નગરપાલિકા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી રાજ્યસભાના સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા 4,32,645ના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માર્ગની કામગીરી પૂર્ણ થતાં સ્થાનિકોએ રાજ્યસભાના સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 9 ડોક્ટર સઈદ પટેલ વેજલપુર પારસીવાર દલાલ સ્ટ્રીટ હું અને અમે મોલ્લાના રહીશો. સાંસદ શ્રી અહેમદ પટેલ સાહેબ રાજ્યસભા એનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ છીએ. ભરૂચ શહેરના ભાગાકોટ વિસ્તારમાં આવેલ અભિમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે દત્તવાવણીનું આયોજન કરાયું. રવિવારના રોજ ભરૂચ તાલુકાના રાણ ગામના દત્ત પરિવાર દ્વારા ભરૂચ શહેરના ભાગાકોટ સ્થિત અભિમુક્તેશ્વર મહાદેવ મંદિરે દત્તબાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર દત્તબાવણીના પાઠનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. સ્થિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા 15મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. ભરૂચ શહેરમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કાયસ્થ હિતવર્ધક મંડળનો 15મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે મંડળના પ્રમુખ અને આગેવાનો તેમજ આમંત્રિતો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત રાણા સમાજ દ્વારા માતૃવંદના દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. સાંપ્રત સમયમાં સંતાનો માતાનું મહત્વ સમજે તે હેતુથી સમસ્ત રાણા સમાજ દ્વારા ભરૂચ શહેરમાં આવે ભક્તેશ્વર હોલ ખાતે માતૃવંદના દિવસના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના 35 યુવક યુવતીઓએ પોતપોતાની માતાની પૂજા અર્ચના કરી હતી. સદર કાર્યક્રમમાં સમાજના પ્રમુખ સનતભાઈ રાણા, નરેશભાઈ, મહિલા પ્રમુખ જયશ્રીબહેન તેમજ દક્ષાબહેન તથા સમાજના આગેવાનો, સભ્યો અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચાંદો કરો
સૌરાષ્ટ્ર યુવા સંગઠન ભરૂચ દ્વારા ભરૂચ પ્રીમિયમ લીગ 2018 દ્વિતીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. ભરૂચ જીઆઈડીસી સ્થિત એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રવિવારના રોજ સૌરાષ્ટ્ર યુવા સંગઠન ભરૂચ દ્વારા દ્વિતીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સુરત અને બિલ્લીમોરા 11 વચ્ચે રમાઈ હતી. સદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં સીટી બકુલ, કિશોરભાઈ પરમાર, ઝઘડિયા મામલતદાર ખોડાભાઈ કોડી અને આમંત્રિતો તેમજ સંગઠનના આગેવાનો તથા ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્નો બાબતે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જંબુસર તાલુકાના ખેડૂતો અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. આ પ્રશ્ન ઉકેલવા બાબતે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય સંજયભાઈ સોલંકીની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જંબુસર તાલુકા કાર્યકારી પ્રમુખ પ્રભુદાસ મકવાણા, તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા મુકેન્દ્રસિંહ યાદવ સહિતના આગેવાનો ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જંબુસર તાલુકાના ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળતા નથી અને ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. સરકાર ટેકાના ભાવથી તુવેર, કપાસ વગેરે ખેત પેદાશોની ખરીદ કરવામાં નિષ્ફળ ગયેલ છે. ખેડૂતોને ખેતી માટે નર્મદા નહેરના પાણી પૂરતા પ્રમાણમાં આપવામાં આવેલ નથી. તુવેર ખરીદ કરવાની મુદત વધારવાની જરૂર છે, કારણ કે ખેડૂતોના ઘરમાં હજુ 15,000 ક્વિન્ટલ જેટલી તુવેર પડી છે. ઓનલાઈન નોંધણી જે ખેડૂતોએ કરાવેલ છે તેમની તુવેર મુદત વધારી ખરીદવામાં આવે તેવી માંગણી આવેદનપત્રમાં કરવામાં આવેલ છે. જંબુસર તાલુકાના ખેડૂતોના ઘરોમાં હજુ પણ 15,000 ક્વિન્ટલ જેટલી તુવેરો પડેલી છે. સરકારે ઓનલાઈન જે કર્યું એનું મશીનરી લેટ ચાલવાથી, ઇન્ટરનેટમાં ટ્રબલ થવાથી અને જે માલ ખરીદે છે એનો નિકાલ કરવાની જે ક્ષમતા છે ગોડાઉનો નથી, એના લીધે ખરીદીની પ્રક્રિયા અટવાઈ પડી છે, ખેડૂતો અટવાયા છે. તો અમારી માગણી છે કે ઓનલાઈન જેટલા ખેડૂતોની નોંધણી થઈ છે એમની સરકારે ખેડૂતની તુવેર ખરીદવી જોઈએ અને સમય મર્યાદા જે છે એ પણ વધારવી જોઈએ એવી અમારી માગણી છે. ઉપરાંત ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના જે પાણી ચાલુ વર્ષે ખૂબ જ અપૂરતા પ્રમાણમાં મળ્યા છે, આવતા વર્ષ માટે સરકાર આગોતરું આયોજન કરે અને ખેડૂતોને પૂરતું પાણી મળે એવી અમારી માગણી છે. બિરલા કોપર દહેજના જનસેવા ટ્રસ્ટ દ્વારા આંખની તપાસનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો. બિરલા કોપર દહેજના જનસેવા ટ્રસ્ટ અને સેવા રૂરલ ઝઘડિયાની કસ્તુરબા હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી દહેજની પ્રાથમિક શાળા ખાતે આંખની તપાસનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો, જેનો 40 ગામના 345 દર્દીઓએ લાભ લીધો હતો. જે પૈકી 42 દર્દીઓને ઓપરેશનની સલાહ આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓના ઓપરેશનનો ખર્ચ બિરલા કોપર કંપની ઉપાડશે. સદર કેમ્પમાં કંપનીના અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસરની સ્કોટ ગ્લાસ કંપની દ્વારા શાયન હોસ્પિટલને આંખની સારવાર માટેની અદ્યતન સાધન સામગ્રી અર્પણ કરવામાં આવી હતી. જંબુસરની સ્કોટ ગ્લાસ કંપની દ્વારા શાયન હોસ્પિટલને આંખની સારવાર માટેની અદ્યતન સામગ્રી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. રૂપિયા 11.50 લાખના ખર્ચે આ સાધન સામગ્રી હોસ્પિટલ ટ્રસ્ટને આપવામાં આવી હતી. આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, કંપનીના પ્રેસિડેન્ટ જ્યોર્જ પારશુ, હોસ્પિટલના ડોક્ટર તુષાર પટેલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હજરત ગરીબ શાહ ફિદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રમઝાન માસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને સાધન સામગ્રીનું વિતરણ કરાયું. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રમઝાન માસના ભાગરૂપે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા હજરત ગરીબ શાહ ફિદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટીઓના હસ્તે સાધન સામગ્રીનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ટ્રસ્ટી યુસુફભાઈ મલેક, લાલાભાઈ શેખ, હમજા મલેક તથા સભ્યો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નબીપુર હાઈવે ઉપર આવેલ પરવાના હોટલ નજીક ફોરવ્હીલ વાહનના ચાલકે રિક્ષાને ટક્કર મારતા 4 વ્યક્તિઓને ઈજા પહોંચી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ડભોઈ રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતા રેખાબહેન સતીશભાઈ કાયસ્થ અને તેઓના અન્ય 3 સંબંધીઓ રિક્ષા નંબર GJ6UU337માં બેસી ભરૂચથી વડોદરા જઈ રહ્યા હતા. તે વેળા ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નંબર 8 સ્થિત પરવાના હોટલ નજીક ફોરવ્હીલ નંબર GJ05JK9800ના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં 2 મહિલા સહિત 2 પુરુષોને ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના 4 તાલુકામાં કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થીઓને આપવાની સાયકલ વિતરણના અભાવે ધૂળ ખાઈ રહી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર જારી કરી બીઆરસી કોઓર્ડિનેટરને કારણ રજૂ કરવા સૂચના અપાઈ. ગુજરાત હાઈકોર્ટે પ્રદૂષણ અંગે કરેલ ટકોર બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની અગત્યની બેઠક. હાઈકોર્ટના આદેશનું ચુસ્તપણે પાલન કરવા ચર્ચા વિચારણા કરાઈ. સોમવારના રોજ ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું. અંગ દજાડતી ગરમીનો અનુભવ. અંકલેશ્વરમાં શ્વાનનો આતંક. પ્રતિન ચોકડી વિસ્તારમાં 5 ઈસમોને બચકા ભરી ઘાયલ કર્યા. નર્મદા જિલ્લાના દેવમોગરા ગામે પાંડોરી માતાના મંદિરની આસપાસની સ્થાનિકોની દુકાનો હટાવી લેવા તંત્રએ નોટિસ પર કાઢતા વિરોધ. સરકાર દ્વારા હિન્દુ દેવસ્થાન કમિટીમાં મંદિરનો સમાવેશ કરાતા ₹8 કરોડના ખર્ચે વિકાસના કામો કરાશે. કલેક્ટર અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર દલીલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.